અમરેલી જિલ્લામાં આવેલ ધારી તાલુકામાં જિલ્લા પંચાયત અમરેલી હસ્તકનું પશુ દવાખાનું ડોક્ટર વિનાનું છે. ધારી ગામમાં આવેલ પશુ દવાખાનું છેલ્લા ઘણા સમયથી પશુ ડોક્ટર વિનાનું છે. અહીં દવાખાનામાં સરેરાશ રોજના 12-15 કેસ આવે છે અને તાલુકામાં પશુધનની સંખ્યા અંદાજે 20,000 કરતાં પણ વધારે છે. ત્યારે ધારી ખાતે કાયમી પશુ ડોક્ટરની નિમણૂક કરવા માટે ગ્રામજનો દ્વારા વિનંતી કરાય છે. આ બાબતની જાણ ન્યૂઝ ફોર ઇન્ડિયાના પીઆરઓ મેહુલભાઈ ત્રિવેદીને થતા પશુ દવાખાને જઈને રૂબરૂ તપાસ કરી હતી. ખરેખર પશુ દવાખાનામાં ડોક્ટરની હાજરી જણાઈ ન હતી. જ્યારે તાલુકામાં આટલું બધું પશુધન હોય, અરે ખરેખર કાયમી ડોક્ટર હોવા જોઈએ તેવું તેમણે જણાવ્યું હતું. ધારીનું પશુ દવાખાનું ડોક્ટર વિનાનું, ચાલો હવે આપણે આ દવાખાનાની મુલાકાત લઈએ. આપ જે નિહાળી રહ્યા છો એ દવાખાનું ઘણા સમયથી પશુ ડોક્ટર વિનાનું છે, એટલે અને ઘણા જૂના સમયનું પણ છે. એટલે આપણે હવે ત્યાં સ્ટાફ છે એમને પૂછીએ કે ખરેખર કેટલા સમયથી ડોક્ટર નથી. જી નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાંથી હું મેહુલભાઈ ત્રિવેદી. નમસ્કાર. આપણે કેટલા સમયથી ડોક્ટર નથી? આપે કેટલા પશુને સારવાર આપી લંબી રોગમાં? અંદાજે 20-25 હજાર જેવા પશુઓની સારવાર આપી અને રસીકરણ પણ પૂર્ણ કરે છે. હાલની તકે આપના દવાખાનામાં દવાઓ બધી મોજૂદ છે પશુઓ માટે? હા, મોજૂદ છે. જી, અને ડોક્ટર સાહેબ વીકમાં કેટલો વખત આય આવે છે? વીકમાં 2 દિવસ આવે છે. અને સરેરાશ આપના કેસ કેટલા હોય છે? સરેરાશ દરરોજના 12-13 કેસ આવે છે. જી, અહીંયા સારવાર માટે આ ખખરજ જે બિલ્ડિંગ છે એની કોમ્પિટિશનમાં સરકાર શ્રી દ્વારા નવું બિલ્ડિંગ બનાવવા આવ્યું છે, તો ક્યારે સ્ટાર્ટ થઈ રહ્યું છે? અંદાજે 2 મહિનામાં. જી, તો લોક માગણી એવી છે ધારી તાલુકા વતી કે અહીં ડોક્ટર કાયમી ધોરણે હોવા જોઈએ, જેથી પશુઓને પૂરતા પ્રમાણમાં સારવાર મળી રહે. હાલની તકે બધી સારવાર ઉપલબ્ધ છે ને? હા, ઉપલબ્ધ છે. અને સરેરાશ દિવસના ફરી એક વખત જણાવી દો કેટલા કેસ આવે છે? 12-13 કેસ આવે છે. ઓકે, અને આપના દ્વારા સારવાર થાય છે? ઓકે, આ સિવાય કોઈ ઇમરજન્સી કેસ આવે તો શું કરવાનું? ઇમરજન્સી કેસ આવે તો તમે ફોન કરી શકો. ઓકે, ખૂબ ખૂબ આભાર આપનો. આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં જે પશુ દવાખાનું છે, એમાં એમના સ્ટાફ દ્વારા જે આપણે વિગત લીધી, હવે ત્યાં એમ્બ્યુલન્સ પણ અવેલેબલ છે, પણ ડ્રાઈવરના હિસાબે આ એમ્બ્યુલન્સ પણ બિનકાર્યરત છે. આપ જોઈ શકો છો કે સરકાર શ્રી દ્વારા એમ્બ્યુલન્સ પણ ફાળવેલી છે પશુ ડોક્ટરને, પણ જ્યારે ડોક્ટર જ ના હોય ત્યારે આ એમ્બ્યુલન્સનું શું કરવાનું? ચાલો આપણે આ જે નવું બિલ્ડિંગ બન્યું છે ત્યાં આપણે આગળ વધીએ. સરકાર શ્રી દ્વારા પશુધન સચવાઈ રહે એ માટે એક જબરજસ્ત અને સારું બિલ્ડિંગ સરકારશ્રી દ્વારા કરવામાં આવ્યું છે. તેમ છતાં અત્રે ડોક્ટર જ હાજર ના હોય તો પછી આ આવડું મોટું બિલ્ડિંગ જે પશુઓની સારવાર માટે બનાવવામાં આવ્યું છે, આપ જોઈ શકો છો આ બિલ્ડિંગ, અને અદ્યતન સુવિધાવાળું આ બિલ્ડિંગ તૈયાર થઈ રહ્યું છે પશુ ડોક્ટર માટે. અને તાલુકામાં બહુ જાજુ પશુધન છે. સારવાર આપવા માટે કાયમી ડોક્ટરની નિમણૂક અત્રે થાય એવી લોક માગણી અને ધારી તાલુકાની જનતા કરી રહી છે. ન્યૂઝ ફોર ઇન્ડિયા, મેહુલભાઈ ત્રિવેદી, ધારી.